તો હવે રેડી છે આ આપણો હોમમેડ પેરી પેરી મસાલો, પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, આલુ પરાઠા કે પેરી પેરી સેન્ડવિચ બનાવવી હોય તો એના સ્ટફિંગમાં આ મસાલો એડ કરી શકાય. આ ઉપરાંત પેરી પેરી મસાલો ખાખરા કે મઠડીની ઉપર સ્પ્રિંકલ કરીને ખાવામાં આવે તો એ ખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હોમમેડ પેરી પેરી મસાલો બનાવીશું. આમ તો પેરી પેરી મસાલો માર્કેટમાં રેડીમેડ પણ મળે છે, પણ જ્યારે આપણે એને ઘરે જ સરળતાથી રેડી કરી શકતા હોઈએ તો પછી માર્કેટમાંથી રેડીમેડ મસાલો લાવવાની શી જરૂર. તો વિડીયો શરૂ કરતા પહેલા, ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, સાથે આવા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો હોમમેડ પેરી પેરી મસાલો બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટની જરૂર પડે એ જોઈ લઈશું. હાફ ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું, હાફ ટેબલ સ્પૂન રેગ્યુલર તીખું લાલ મરચું, એક ટીસ્પૂન જિંજર પાવડર એટલે કે સૂંઠ, એક ટીસ્પૂન ગાર્લિક પાવડર એટલે કે સૂકા લસણનો પાવડર, એક ટીસ્પૂન બ્લેક સોલ્ટ એટલે કે સંચળ, એક ટીસ્પૂન સુગર પાવડર એટલે કે ડરેલી ખાંડ, 1/4 ટીસ્પૂન તજનો પાવડર, 1/4 ટીસ્પૂન સાઇટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ, એક ટીસ્પૂન ઓરેગાનો અને એક ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, તેમજ સ્વાદ પ્રમાણે નમક. હવે મેં અહીં એક ખાંડણી લીધી છે, એમાં રેડ ચીલી ફ્લેક્સ નાખીશું, સાથે એમાં ઓરેગાનો એડ કરીને ગાર્લિક પાવડર તેમજ જિંજર પાવડર એડ કરીશું. હવે આ દરેક ઇન્ગ્રેડિયન્ટને દસ્તા વડે આ રીતે કૂટીને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરીશું. હવે એમાં કાશ્મીરી લાલ મરચું, રેગ્યુલર તીખું લાલ મરચું, લીંબુના ફૂલ, તજનો પાવડર, બ્લેક સોલ્ટ અને સુગર પાવડર એડ કરીશું, સાથે એમાં 5 ટીસ્પૂન જેટલું નમક એડ કરીને સારી રીતે મિક્સ કરીશું. હવે મસાલો રેડી થઈ ગયો છે, તો એને ખાંડણીમાંથી એક વાડકીમાં ટ્રાન્સફર કરી લઈશું. તો હવે રેડી છે આ આપણો હોમમેડ પેરી પેરી મસાલો. આ રીતે હોમમેડ પેરી પેરી મસાલો રેડી કરીને એક એરટાઈટ જારમાં સ્ટોર કરી રહીએ તો એને ઘણી બધી અલગ અલગ ડીશમાં યુઝ કરી શકાય, જેમ કે હોમમેડ પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈસ, આલુ પરાઠા કે પેરી પેરી સેન્ડવિચ બનાવવી હોય તો એના સ્ટફિંગમાં આ મસાલો એડ કરી શકાય. આ ઉપરાંત પેરી પેરી મસાલો ખાખરા કે મઠડીની ઉપર સ્પ્રિંકલ કરીને ખાવામાં આવે તો એ ખાવામાં ખૂબ જ ડિલિશિયસ લાગે છે. ઇન્ડિયન પેરી પેરી મસાલામાં સ્વીટનેસનું પ્રમાણ થોડું બહાર પડતું હોય છે, માટે આ મસાલામાં હજુ 1/2 ટીસ્પૂન જેટલો સુગર પાવડર એડ કરવો હોય તો કરી શકાય. તો તમે પણ આવો હોમમેડ પેરી પેરી મસાલો રેડી કરવા માંગતા હો તો આ વિડીયોને જોઈને મસાલો રેડી કરીને સ્ટોર કરી દો, એટલે એને અલગ અલગ ડીશમાં યુઝ કરી શકાય. તો તમને મારો આ હોમમેડ પેરી પેરી મસાલો બનાવવાનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરો, તેમજ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં વિડીયોને શેર કરો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.